તે જ ક્રમમાં પ્રમુખ સ્થાને બિરાજતા શ્રી આઈ કે જાડેજા સાહેબ કાર્યવાહક અધ્યક્ષ શ્રી સ્વર્ણિમ જયંતિ પચાસ મુદ્દા અમલીકરણ સમિતિ ગુજરાત રાજ્ય અને ઉપાધ્યક્ષ શ્રી ભાજપ ને નમ્ર નિવેદન કે આપ મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા સ્કિલ એવોર્ડ ના કાર્યક્રમમાં ઉપસ્થિત राज्य सरकार मार्ग मकान विभाग ना मंत्री मन श्री जयन्द्र सिंह जी संत श्री पालो भगत जी श्री निखिल देव जी मुरब्बे आदरणीय भिखुबा बापू आदरणीय કુમારસિંહજી ક્ષાત્ર ધર્મની રક્ષા કરનાર ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમ માટે હંમેશા જે ટીમની મહેનત રહી છે ટીમને નેતૃત્વ કરનાર યોગરાજસિંહભાઈ દિવ્યરાજસિંહભાઈ કુમારી કનિષ્કાબાથી લઈને રૌતુબા સુધીના સૌ કોઈ સન્માનાર્થી ભાઈ બહેનો અને ઉપસ્થિત સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો આમ તો લગભગ પોણા ચાર કલાક તમે બેઠા છો સમાજ માટેનું યોગદાન અને યોગ બંને થઈ ગયા છે આજે એકવીસ જૂન યોગ દિવસ છે હિન્દુસ્તાનની સંસ્કૃતિને વિશ્વના એકસો બાણું દેશોએ એક જ પ્લેટફોર્મ તરીકે સ્વીકારીને યોગને એક જ પ્લેટફોર્મ તરીકે સ્વીકારીને કાર્યક્રમ કર્યો છે કારણ આ સંસ્કૃતિ ઉપર અપાર પ્રેમ લાગણી શ્રદ્ધા વિશ્વાસ સમગ્ર દુનિયાને રહેલો છે સ્વીકારીએ જીવન વ્યવહાર પદ્ધતિમાં એને સ્વીકાર કરીએ અને સ્વસ્થ અને સ્વાસ્થ્ય માટે સ્વસ્થ રહેવા અને સ્વાસ્થ્ય માટે પરમ પૂજનીય રાજશ્રી મુનિજી જેમને યોગમાં એક આગવી તપશ્ચર્યા દ્વારા અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમના આશીર્વાદ સાથે આપણે પણ આપણા પ્રત્યેક ઘરમાં યોગના મૂલ્યને સમજીએ યોગને સ્વીકાર કરીએ ઘણું બધું કહેવાય ગયું છે પાંચક મિનિટમાં જ મારી વાત પૂરી કરીશ વ્યસન મુક્તિની વાત ખૂબ સુંદર રીતે માન્ય શ્રી બાપુએ કરી છે સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે જે પ્રમાણે સરકારી નોકરીઓમાં છેલ્લા છ સાત વર્ષમાં ઉમદા તકો મળી છે ને આગામી વર્ષોમાં ખૂબ મોટી મળવાની છે એમાં કયા પ્રકારે સફળતા પ્રાપ્ત કરી શકાય એનો ભાઈ શ્રી અશોકસિંહ પરમાર અને ભાઈ શ્રી જયદ્રથસિંહજીએ પણ ઉલ્લેખ કર્યો છે યોગરાજભાઈએ પણ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની સાથોસાથ સરસ મજાની સોશિયલ મીડિયા માટેની પણ કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે ઈ ડિરેક્ટરી અને ઈ મેગેઝીનનો ક્ષત્રિય સમાજનો દીકરો કે દીકરી એના ડીએનએ જ કંઈક એવા પ્રકારના છે કે એનામાં નેતૃત્વના ગુણ એક આગવા સ્વરૂપે પ્રાપ્ત થયેલા છે એનું બ્લડ અન્યો કરતા એક જુદા સ્વરૂપે તરીને આવે છે માં જગદંબા એક અલગ પ્રકારની શક્તિ આપી છે વ્યવહાર કુશળતા આપી છે બાપુ પાછળના મર્મને જે કોઈ સમજે એ મર્મ ની તાકાત ક્ષત્રિયને આપી છે અનેક પ્રકારની વિશેષતા આપણામાં રહેલી છે સવાલ છે વિશેષતાનો સ્વીકાર ક્યાં પ્રકારે કરીએ છીએ કેટલાક પણ હકારાત્મકતાથી સકારાત્મકતાથી ભરેલો આ સમાજ ક્યાંક કોઈક જોવા જઈએ અથવા તો તપાસ કરવા જઈએ તો પણ આ પ્રકારની સ્કિલ જેનું અહીંયા સન્માન થયું છે એ સ્કિલ અન્ય લોકો પાસે મહેનત કરે તો પણ કદાચ પ્રાપ્ત ન થતી હોય અહીંયા ઓછી મહેનત ક્ષત્રિય સમાજનો દીકરો અને દીકરી આ પ્રકારની સ્કિલ પ્રાપ્ત કરી શકે છે ત્યારે એવા સમયે સમાજ માટેનો હિતકારી વિચાર એ જ સમાજને મજબૂત બનાવતો હોય છે ત્રુટી હશે મુશ્કેલી હશે ક્યાંક શંકા હશે એક વખત ક્ષત્રિય સમાજનો ભાઈ ને બેન પોતાના મનમાં શંકાનું સમાધાન કરી લે તો સમાજ તો ખૂબ સારો છે સમાજને ખૂબ સારી દિશામાં લઈ જઈ શકાય એવા સંતો આપણી પાસે આપણી સાથે રહેલા છે સવાલ છે વિચારને વધુ બળ આપવા માટેનો પ્રયાસ કયા પ્રકારે કરતા રહેવું ભીખુભા બાપુ જે કામ કરે છે એક કે બે દીકરી કોકે દત્તક લીધી હોય તો પણ તમે જોજો નવસો નવસો દીકરીને ભણાવવાનું એક કાર્ય કરવું અને એ પણ આંકવા સ્વરૂપે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આવા અનેક લોકો અનેક લોકો અન્ય અન્ય ક્ષેત્રમાં સમાજનું નેતૃત્વ કરી શકે એમ છે સમાજને નેતૃત્વ આપી શકે એમ છે નેતૃત્વ એટલે કે પોલિટિકલ નેતૃત્વ નહીં દરેક ક્ષેત્રમાં નેતૃત્વનો સ્વીકાર થવો જોઈએ નેતૃત્વને ડેવલપ કરવા માટે હંમેશા કાર્યરત રહેવું જોઈએ જેમને જેમને આગવી તકો પ્રાપ્ત કરીને પોતાની ક્ષમતા બહાર લાવીને પોતે ઉજળા બન્યા છે સમાજને ઉજળો બનાવ્યો છે એ બધા જ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજ પાંચ સાત બાબત હંમેશા આપણી પાસેથી અપેક્ષા લઈને ચાલતો હોય છે અને મારે ને તમારે બધાએ સમાજની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કોઈને કોઈ પ્રકારે કોઈને કોઈ રીતે એડજસ્ટ થવું જોઈએ એડજસ્ટની વાત અહીં આવે ને એડજસ્ટ થવું જોઈએ એક તો સમાજ માટે સમયનું યોગદાન આપવા માટે કટિબદ્ધ બનો કદાચ શહેરોમાં આપણને સારું લાગતું હશે પણ ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારમાં જ્યારે અમે જઈએ છીએ કોઈ ગરીબ ક્ષત્રિયના ઘરમાં બેસીએ છીએ ત્યારે એની સ્થિતિ કયા પ્રકારની હોય છે એ પણ અમારી નજર સમક્ષ અનેક વખત અનેક સમય રહેલું છે કામ હજુ ઘણું બધું કરવાનું છે અને એટલા માટે સમાજ માટે સમયનું યોગદાન આપવા માટે હંમેશા કટિબદ્ધ બનો સમાજ માટે હંમેશા સુવિચાર વ્યક્ત કરો સમાજ માટે હંમેશા સારી બાબતની વૈચારિક શક્તિ મજબૂત બનાવવા માટેનો પ્રયાસ કરો છ આઠ મહિનામાં સૌરાષ્ટ્રમાં જ છું એટલે દક્ષિણ ને ઉત્તર ગુજરાતનો ઉલ્લેખ મધ્ય ગુજરાતનો નહીં કરું પણ સૌરાષ્ટ્રમાં સુંદનગર જિલ્લો હોય દરબારોએ દરબારોને પતાવ્યા હોય રાજકોટ જિલ્લો હોય મોરબી હોય ભાવનગર હોય જે પ્રકારની કદાચ ક્યાં કોઈની તકલીફ હશે પીડા હશે મુશ્કેલી હશે પતાવ્યા એટલે હું મર્ડરની જ વાત કરું છું અન્ય કોઈ વાત નથી કરતો આર્થિક બાબતની કે રાજકીય બાબતની તે નહીં પણ તમે એમનો ઇતિહાસ જોશો તો કેટલા કુટુંબ એની પાછળ બરબાદી વહોરી રહ્યા છે અને છ મહિનામાં જે કોઈ આ ચાર પાંચ જિલ્લાઓમાં ચાર પાંચ છ બનાવો બન્યા છે સમાજના શ્રેષ્ઠીઓએ જવું જોઈએ વાતચીત કરવી જોઈએ ચોક્કસપણે એની સાથે તાલમેલ મિલાવો જોઈએ અને પાછળથી એમના બધાના જે ફોન આવતા હોય છે અમે એમના રિલેટિવ્સના જે કંઈ ફોનથી એમની વાત સાંભળીએ છીએ તે આપણને પણ એક વખત ઘડી બે ઘડી કલ્પાંત થઈ જાય પરંતુ જે સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એમાં ક્યાંય કોઈ આ પ્રકારની બધી જ ખરાબ એ નહીં હોય સારા રહેલી હશે સારપ રહેલી હશે એ સારપને આગળ વધારવા માટેનું કામ કરવું જોઈએ હું ભાઈ યોગીરાજભાઈને એમની ટીમને વિનંતી કરીશ કે સમાજ સૃષ્ટિમાં સમાજ જેમને જેમને આવું પ્રકારનું સમાજનું સારું કામ કરે છે એમના પણ સન્માન માટેનો એક આમાં કોઈને કોઈ ભાગ ઉમેરવો જોઈએ પચીસ વખતથી વધારે કોઈ દરબારના દીકરા કે દીકરીએ રક્તદાન કર્યું હોય તો એમનું પણ સન્માન કરવાનું આવા કાર્યક્રમોમાં ઉમેરવું જોઈએ આ પ્રકારના સામાજિક કામો આ પ્રકારના સામાજિક વિકાસની પ્રક્રિયા એ સમાજને અનેક તાંતણે બાંધવા માટેનું કાર્ય કરવાનું છે અનેક પ્રકારની એક તાકાત ઊભી કરવાનું છે સંગઠનના કાર્ય માટે આપણા સમાજની યોગ્ય પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ માટે એક ડેરીમાં નિષ્ણાત નામ ભૂલી ગયો હું શું નામ કોનું સન્માન કર્યું દૂધ ડેરી એમનું હા મેં એમને કહ્યું કે અત્યારે સરકાર જેટલા સન્માન કરતા કરવા આવ્યા એમને મારે કહેવાનું થતું હતું કહ્યું કે અત્યારે જ્યારે સરકારે દૂધ મંડળીઓની એક આગવા પ્રકારની મહિલા દૂધ મંડળીઓની વ્યવસ્થા ઊભી કરી છે ત્યારે અનેક એવા રાજપૂતાના ક્ષત્રિયોના ગામો હશે જ્યાં મહિલાઓની સ્થિતિ થોડીક તો ખરાબ ક્યાંક ને ક્યાંક કેટલાક દસ પંદર વીસ કુટુંબોની હશે જ તો ડેરીનો વિચાર કરવો જોઈએ સરકારની મદદ વિના મૂલ્યની જમીન પાંચ લાખ રૂપિયાની સહાય તો આવા જ્યાં જ્યાં આપણે સમાજ ઉત્થાનના કામો કરી શકતા હોય જ્યાં આપણે પહોંચી શકતા નથી પણ અન્યના દ્વારા આપણે પહોંચી શકતા હોય એના માટેનો એક વિચાર કરવો જોઈએ સામાજિક ક્ષેત્રે સમાજની અનેક બાબતોની અહીંયા ચર્ચા થઈ ગઈ છે એનો વધારે ઉલ્લેખ નહીં કરું માતૃશક્તિ મોટા પ્રમાણમાં બેઠે છે અને એ પણ લગભગ ચાર કલાક થી ઉલ્લેખ કર્યો પચાસ ટકાનો ઉલ્લેખ રહી ગયો પચાસ ટકા બેય માટે હું જ્યાં જઉં છું ત્યાં હંમેશા કહું છું કે લાજ ઓજલ મર્યાદા એ આપણા રિવાજ છે આપણા સંસ્કાર છે એ મૂકવું નથી પણ યુગ પરિવર્તન યુગની હરીફાઈમાં યુગની વ્યવસ્થામાં એ મર્યાદામાં નારી શક્તિને માતૃ શક્તિને રાખીને પણ તેત્રીસ ટકા ને પચાસ ટકા બંને માટે કાબેલિયત દાખલ કરવી જોઈએ બંને માટે અહેસાસ કરવો જોઈએ જે બેનનું પોલિટિકલી ક્લાસીસ લેવા માટેનું સન્માન થયું હોય એમને પણ મેં કહ્યું કે બહેનોને પચાસ ટકા માટે તમે પોલિટિકલ માટે તૈયાર કરજો આ એટલા માટે છે કે કોઈને કોઈ પ્રતિનિધિત્વ ક્યાંય પણ બેઠું હશે સમાજ માટે ક્યાંય ને કઈ કોઈને કોઈ પ્રકારનો ગર્વ લેશે ક્ષત્રિય સમાજના દીકરા દીકરી પ્રત્યેક વ્યક્તિને ગર્વ હોવું જોઈએ સમાજનો આ પહેલો ધર્મ છે કે હું ક્ષત્રિય સમાજનો દીકરો છું દીકરી છું અને ગર્વ સાથે કામ કરશે તો અનેક પ્રકારની તાકાત આપોઆપ પ્રાપ્ત થઈ જશે તો આ તેત્રીસ ટકા ને પચાસ ટકા બંને માટે સમાજ મન બનાવવું જોઈએ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત હું ફરું છું ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં મહિલા ક્ષત્રિય સમાજનું મન બનેલું છે એમાં પણ સુરત થી ઉપરની સાઈડમાં તો ઘણું બધું પણ સૌરાષ્ટ્ર કચ્છમાં મહિલા શક્તિ હજુ એના માટે થી જાગૃત થતી નથી બીજી વાત સ્ત્રી ગુણ હત્યાનો વિચારને નાબૂદ કરી દેવાની મને અને તમને જન્મ આપનાર જન્મદાત્રી એટલે માતા એ માની કુખ જો સલામત ન હોય તો સમાજ ક્યારેય સલામત રહી શકવાનો નથી એક બાજુ આપણે નારી શક્તિનું પૂજા અર્ચન કરી અને બીજી બાજુ વિચાર લાવીએ મુખ્ય બે ત્રણ સમાજો રહેલા છે એમાં ક્ષત્રિય સમાજ પણ છે કે જેમાં સ્ત્રીનું પ્રમાણ ઓછું છે એક હજાર પુરુષ બાળકો એક હજાર દસ થી બાર સ્ત્રી બાળકોનો જન્મ થાય છે ગુજરાતના ત્રણ જ આદિવાસી જિલ્લા પૂર્ણ સ્વરૂપના આદિવાસી જિલ્લા જ્યાં પૈસો નથી જ્યાં સંપત્તિ નથી જ્યાં શિક્ષણ ઓછું છે જ્યાં અન્ય પ્રકારની મોટી કઈ તકલીફો નથી હાં ખાવું ને લાવું ને હાંજે ખાવું એ પ્રકારની દુનિયામાં જીવી રહ્યા છે આજે પણ એવા ત્રણ જિલ્લાઓ સિવાય ગુજરાતમાં ક્યાંય પણ કોઈ કોઈ પણ પ્રકારે આ પ્રકારનું બેલેન્સ જળવાયેલું નથી અને ત્રણ ચાર મુખ્ય સમાજો છે એમાં ક્ષત્રિય સમાજ છે જો સમાજને સુખી કરવો હશે તો એના માટે એક આ પ્રકારની દિશામાં યોગ્ય સ્વરૂપનો વિચાર સૌએ સાથે મળીને કરવો પડશે બીજી બાબત જો સમાજને સાચા અર્થમાં સમૃદ્ધ કરવો હશે તો આજે ગમે તેટલી પીડા હોય ગમે તેટલી તકલીફ હોય ક્ષત્રિય સમાજની પ્રત્યેક દીકરીને ભણાવી જોશે અને એક વખત ભાઈઓ બેનો એક વખત ક્ષત્રિય સમાજના ગુજરાતના બધા જ કુટુંબોમાં ભણેલી માતા હશે ક્ષત્રિય સમાજ પૂર ઝડપે તાકાતભેર આગળ પ્રગતિ કરી શકવાનો છે એમાં કોઈ નથી કારણ જે જે ઘરમાં ભણેલી માતા આવી હશે એ ઘરમાં શિક્ષણના આગવા પ્રકારના સંસ્કાર આગવા પ્રકારના ગુણ આગવા પ્રકારની રહેણી કરણી આગવા પ્રકારની વ્યવસ્થા એ પ્રસ્થાપિત થયેલી હોય છે ક્ષત્રિય સમાજ કુપોષણથી બહુ પીડાતો નથી આમ છતાંય કુપોષણ મુક્તિ માટે થઈને દીકરા અને દીકરી પ્રત્યે સમદ્રષ્ટિ કેળવવી પડશે સમુ અભિનંદન આપીશ ભીખોબા બાપુને કે જે જાહેરમાં કહી શકે કે મારે પાંચ દીકરા પેણાવ્યા પાંચેય દીકરાની બહુ ફક્ત એક સૂટકેસ લઈને આવી છે એક અલગ પ્રકારની તાકાત સાથે કહી શકે છે આમ છતાંય હું કહીશ આમ છતાં હું કહીશ કે ઈશ્વર માતાજી દીકરીનો જ્યારે અવતાર આપે છે ત્યારે એની વ્યવસ્થા કરીને જ આપે છે એમાં કોઈ શંકા નથી એમાં કોઈ મેખ નથી પણ દીકરા અને દીકરી પ્રત્યે સમદ્રષ્ટિ દ્રષ્ટિ જે માતા દીકરી હોય છે માતા બને અને એક દીકરી પછી દીકરો આવે અનેક ઘર મેં જોયા છે કે જેમાં દીકરા અને દીકરી માટેની દ્રષ્ટિ બદલાઈ જાય છે જો સમાજને સાચા અર્થમાં સુખી કરવો હશે સમાજને સાચા અર્થમાં સમૃદ્ધ કરવો હશે સમાજને સાચા અર્થમાં સાંસ્કૃતિક વિરાસત સાથે જીવિત રાખવો હશે મહારાણા પ્રતાપની માને આજે પણ લોકો યાદ કરે છે શિવાજીની માને આજે પણ લોકો યાદ કરે છે તો સૌથી વધારે સમાજને સમાજ કોઈ પણ હશે સૌથી વધારે સમાજને તાકાત જો કોઈ આપી શકતું હોય તો એ માતૃશક્તિ છે માં છે એ માની કુખ ક્યારેય અભડાવી ન જોઈએ એ મા માટે માતૃશક્તિ માટે ક્યારેય કોઈ અલગ પ્રકારનો વિચાર મનમાં આવવો ન જોઈએ મને ખબર નહીં યોગીરાજભાઈ બોલતા હતા તારા ભાઈઓ અને બહેનો બધા તાલી પાડતા હતા મારો અનુભવ સારો નથી હું તો એમ કે ક્ષત્રિય સમાજમાં દીકરી કે બહેન દીકરી કે બહેન એ કદાચ રાજકોટ જેવામાં જમીનોના ભાવ વધી ગયા હોય કદાચ જામનગર જેવા વધી ગયો હોય ક્યાંક અમદાવાદ જેવા વધી ગયા હોય બાકી એકલ દોકલ કેસ સિવાય ક્ષત્રિય સમાજની કોઈ દીકરી કે બહેન એના પિતા કે એની પાસે માગણી કરતું નથી કે મને આ આપો મને તે આપો અને માગે તો દીકરીને બહેનને આપવા માટે કોઈ ભાઈએ અચકાવવું ન લઈ જાતારું બધું જ છે હું ખાલી એમને જીવન જીવી જાણીશ ક્યાંક બનાવ બન્યા છે એક અમદાવાદ ની બાજુ બનાવ છે બસો ત્રણસો કરોડ ની જમીન છે બે ભાઈ પાંચ ભાઈ છે બે ભાઈ સાથે બે બેન ને એક છે ત્રણ ભાઈ સાથે એક બેન ને એક કલાકો કલાકો એમની સાથે બેઠો કોઈ જતું કરવા તૈયાર નથી ધરાય કોણ વકીલ ને પોલીસ દિવસે ને દિવસે કટાતું જાય છે ખરાબ થતું જાય છે વકીલ ને પોલીસ ધરાતા જાય છે ક્યાંક બનાવ હશે પણ કાયદો ગમે ને હોય ક્ષત્રિય સમાજ દીકરી અને બહેન માટે ઉમદા દ્રષ્ટિ રાખીને જ જીવવું પડશે એના સિવાય કોઈ આપણો આરો નથી કારણ એ દીકરી અને બહેન તો એનો વાંક સમાજનો હશે વાંક સમાજ જીવનના કોઈ ને કોઈ વ્યક્તિઓનો હશે એમાં આખા સમાજને ક્યારેય દોષ દઈ શકાય નહીં આખો સમાજ ક્યારે એ રીતે સ્થિતિ નહીં ભાઈઓ બહેનો તમે એક વાત અનેક વખત અનુભવ કરી હશે કે જતું કરવાની આપણી ભાવના ઊભી થતી નથી સમાજ માટે આદર સમાજ માટે પ્રેમ સમાજ માટે લાગણી સમાજ માટે ભાવ જો એક વખત સમાજનો પ્રત્યેક વ્યક્તિ સ્વીકારે ભાઈ નથી સ્વીકારી શકતા ઘણી બધી જગ્યાએ તો સમાજ આખો તો સ્વીકારવું બહુ અઘરો છે પણ આમ છતાંય સમાજ માટે આદર સમાજ માટે પ્રેમ સમાજ માટે લાગણી સમાજ માટેનો આગળ વાવ એ સમાજમાં જેટલો પણ વધારે બળવતર બનાવવા માટેનો પ્રયાસ કરીએ તો એક આગવા પ્રકારની તાકાત આપણને પ્રાપ્ત થવાની છે જાહેર જીવનમાં બેઠા છીએ અઠવાડિયે એક બે ફોન તો આવતા જ હશે હું ઘણા બધાને કહું અનેક દાખલા છે ક્યાંય એક ટકો અડધો ટકો માન સફળતા પ્રાપ્ત થઈ હશે કે ચલો હું બહીને બેને બોલાવું આમ કરું તેમ કરું પણ હું કહું એટલે તમારે જતું કરવું પડે જતું કરવું નથી આ જતું ન કરવાની જે મોટી ખોટ ઊભી થઈ છે એના કારણે એક અલગ પ્રકારની સમાજની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ વધી રહી છે ચાહે યોગીરાજભાઈએ કીધી હોય ચાહે મેં કહ્યું કે છ મહિનાની અંદર લગભગ પાંચેક જિલ્લાઓમાં પાંચેક બનાવ બન્યા છે એવી બાબત હોય કે અન્ય પ્રકારની કોઈ પણ સામાજિક પ્રક્રિયાની બાબત હોય આપણે સ્વીકાર કરીએ આપણે સન્માન કરીએ ક્યાંય એલર્જી નો મારી બેન એ આગળ આવી રહ્યો છે એમને કહ્યું કે જે ભણી રહી છે તો દીકરી મારી છે તમે જ્યાં પણ બેઠા છો જે સ્થિતિમાં બેઠા છો જેવા સ્વરૂપમાં બેઠા છો જે શક્તિમાં બેઠા છો એ બેઠા બેઠા એટલો વિચાર વ્યક્ત કરો કે હાંજે હું એક પણ કોઈ ના કોઈ એવા ક્ષત્રિયને મદદ કરીશ કે હાંજે વાળું કર્યા પછી મને એક અલગ પ્રકારના જગદંબરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને જો ક્ષત્રિય બચ્ચો ક્ષત્રિય દીકરો ક્ષત્રિય માં આ પ્રકારના વિચાર સાથે કાર્યની શરૂઆત કરે આપોઆપ સમાજ એક અનેરી તાકાત અનુભવવાનો છે પુનઃ કુમારી કનિષ્કાથી લઈને રૌતુબા સુધીના અનેક મિત્રોએ ખૂબ મોટી તાકાત સમાજને આપવાનો પ્રયાસ કર્યો છે એમની તાકાતને વધુ તેજ ગતિ પ્રાપ્ત થાય એમની તાકાત બંને ભાઈઓ બેઠા છે કેવા રૂપાળા લાગે છે એવા તેજસ્વી આપણા સમાજના વિરલાઓ સમાજના માટે હંમેશા ઉત્કૃષ્ટ કાર્ય કરે અને બધા જ મિત્રો હું જ્યાં જાઉં છું ત્યાં એક વાત અવશ્યપણે કહું છું કે સમાજે તમને નાનું મોટું કંઈ પણ આપ્યું હોય તમારી શક્તિ ક્યાંક પ્રાપ્ત થાય તમે ક્યાંક કોઈને કોઈ સ્વરૂપમાં યોગ્ય સ્થાન ઉપર આવો ત્યારે ધીરે ધીરે તમને આપેલું સમાજે તમને આપેલું સમાજને પાછું વાળવા માટે હંમેશા પ્રયાસ કરતા રહેજો હંમેશા મદદરૂપ બનતા રહેજો આપ સૌ પણ એ દિશામાં કાર્ય કરજો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ખાસ અભિનંદન ચાર સવા ચાર કલાક સુધી મેં કોઈ કાર્યક્રમ એવો જોયો નથી રાજકીય જાહેર જીવનમાં કે ચાર સવા ચાર કલાક સુધી આટલું મોટું સમાજનું યોગદાન આપનાર ભાઈ બહેનો બેઠા હોય સૌને અભિનંદન ભારત માતા કીજે જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ અને આપના સૂચનને અમે સહર્ષ આવકારીએ છીએ એક વાત નોટિસ કરાવી દઉં કે આજના વિશિષ્ટ સન્માનાર્થીઓમાં ત્રણ સમાજસેવકો આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને પ્રતિવર્ષ આ બાબતનું અમે ધ્યાન રાખવા કટિબદ્ધ છીએ